जी समर्पण चेरिटेबल ट्रस्ट द्वारा सतत पांचमा वर्षे वालुड़ीना विवाहनु एक जाजरमान आयोजन करवामां आव्युं छे, जेमां कही शकाय के कुल 23 दीकरीओ आजे प्रभुतामां पगला मांडशे अने पोताना नवो संसारनो प्रारंभ पण करशे। जो 23 दीकरीओनी वात करवामां आवे तो आमांथी एक दीकरी प्रज्ञा चक्षु दीकरी जे छे के जे बीडी पार एक अंध महिला आश्रम खाते जे रहती हती तेमने पण जे समर्पण चेरिटेबल ट्रस्टना जे सभ्यो छे तेने जवाबदारी दीकरीने स्वीकारी अने खास कही शकाय के तेमना विवाह करवानो पण संकल्प अने आजीवन तेनी सार संभाळ राखवा માટેનો પણ સંકલ્પ લેવામાં આવેલો છે। जी खास करीने जे वालुड़ीना विवाहनी वात करवामां आवे तो आजे कुल 23 दीकरीओना जाजरमान लग्न करवामां आवी रह्या छे, जेमां 200 थी वधु करियावरमां जे आपवामां आवती चीज वस्तुओ दीकरीओने आपवामां आवशे। अने हाल आप जोई शको छो के जे लग्ननी विधि छे ते पण यथावत रीते हाल चाली रही छे। લોકોનું જે માનવું છે કે જે આયોજકો જે છે સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ એનું માનવું છે કે આ એક પ્રસંગ નથી પણ એક મહોત્સવ છે, કારણ કે આ પ્રકારની સેવા કરવાનો જે લાભ જે મળવો જોઈએ તે ખૂબ સારી રીતે સમગ્ર સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોને મળી રહ્યો છે। એટલું જ નહીં, કિરીટ અભાઈ આદરોજા એટલે કે આદરોજા પરિવાર દ્વારા દરેક દીકરીઓને એક તોલું સોનું આપવાનો પણ એટલે કે સુવર્ણ દાન આપવાનો પણ નિર્ધાર કરવામાં આવેલો છે। ત્યારે આવનારા સમયમાં આયોજકોનું માનવું છે કે આગામી વર્ષમાં પણ આ જે આયોજન છે આનાથી પણ વધુ ભવ્યાથી ભવ્ય કરવામાં આવે, અને અત્યાર સુધીમાં છેલ્લા 5 વર્ષમાં 113 દીકરીઓના લગ્ન સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યા છે, ત્યારે આજનો જે દિવસ જે છે આયોજકોના મત મુજબ એક ઐતિહાસિક દિવસ પણ માનવામાં આવી રહ્યો છે। સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 23 દીકરીઓના ભવ્ય લગ્ન કરાવવામાં આવ્યા છે। સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટનું માનીએ તો વાલુડીના વિવાહ એક બ્રાન્ડ બની ગયું છે। એટલું જ નહીં, આ એક પ્રસંગ નહીં પરંતુ ટ્રસ્ટ માટે એક ભવ્ય મહોત્સવ છે કે જેમાં દરેક સભ્યોને પોતાની જવાબદારી નિભાવવાની સોનેરી તક મળે છે। સમૂહ લગ્નની વ્યાખ્યાથી પર આ ભવ્ય મહોત્સવ કે જેમાં 23 દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે। સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત પાંચમા વર્ષે વાલુડીના વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું। શાહી ઠાટ સાથે 6 બગી 3 ઘોડેસવાર સાથે વાજતે ગાજતે જાન આવી હતી, સાથે આ પ્રસંગનો શુભારંભ પણ થયો હતો। સંસ્થા પરિવાર દ્વારા બધી જાન અને દીકરીઓના પરિવારનું આનંદ અને ઉમળકાથી સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું। એટલું જ નહીં, લગ્ન પ્રસંગે 23 દીકરીઓની શાહી એન્ટ્રી પણ કરાવવામાં આવી હતી, જેના ઉપસ્થિત મહેમાનોએ મુક્ત મને માણી હતી। વાલુડીના વિવાહમાં જે 23 દીકરીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા તે તમામ દીકરીઓને કર્યાવરણમાં 250થી વધુ ચીજ વસ્તુઓ આપવામાં આવી છે, જેમાં ફર્નિચર, સોના ચાંદીના દાગીના, કપડાં, વાસણ સહિતનો સમાવેશ થાય છે। 23 દીકરીઓના લગ્ન મંડપને પણ કલાત્મક રીતે સુશોભિત કરવામાં આવ્યા છે। કર્યાવરને નિહાળવા માટે ઉપસ્થિત મહેમાનો ખૂબ લાંબા સમય સુધી દરેક ચીજ વસ્તુઓને નિહાળી હતી અને ભવ્યતાની અનુભૂતિ પણ કરી હતી। રાજકોટ શહેરના એન્જલ પંપ ગ્રુપના રેવાબેન આદરોજા અને શિવલાલભાઈ આદરોજા પરિવાર દ્વારા આ લગ્નોત્સવની તમામ 23 દીકરીઓને 1-1 તોલા સોનાની ભેટ પણ આપવામાં આવી છે। સંસ્થા દ્વારા તમામ દીકરીઓને મહેંદી મૂકવાની અને લગ્નોત્સવ વખતે દુલ્હન સ્વરૂપ તૈયાર કરવા બ્યુટી પાર્લર સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી। બહાર ગામથી આવતી દીકરીઓના ઉતારા માટે હોટલની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। તમામ દીકરીઓનો રૂપિયા 5 લાખની રકમનો 1 વર્ષની અવધિનો એક્સિડેન્ટલ વીમો પણ સંસ્થા દ્વારા ઉતરાવવામાં આવ્યો છે। આજે મારી પાસે શબ્દો નથી, અમારી 22 દીકરીઓ અને એક પ્રજ્ઞાચક્ષુ અમારી મમતા દીકરી
વાલુડીના વિવાના શીર્ષક હેઠળ પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહી છે. આજે ઈશ્વર પણ ખૂબ રાજી હશે અને આજે અમારી દીકરીને જ્યારે અમે વળાવશું ત્યારે અમે જે દીકરીઓ માટેની અમારી અતૂટ લાગણી છે એ અમારા હર્ષના આંસુમાં પરિણમશે. સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો, પછી ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીશ્રી હોય, ધારાસભ્ય હોય, કેબિનેટ મંત્રીશ્રી હોય, શહેરનું ઉદ્યોગ જગત હોય, કોઈનું તબીબી જગત હોય, તમામ ક્ષેત્રના મહાનુભાવો આજે અહીં ઉપસ્થિત છે અને એક સમૃદ્ધ કર્યાવર સાથે આશીર્વાદ સ્વરૂપ અને ઠાકોરજીના અન્નકૂટના આશીર્વાદ સાથે બધી જ દીકરીઓ આજે પોતાના જીવનની અંદર એક નવો સંસાર માંડવા જઈ રહી છે. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે દીકરાનું ઘર વૃદ્ધાશ્રમે આ શરૂ કરેલી 2018થીની યાત્રા વર્ષો સુધી ચાલુ રહે અને આ પરંપરાને અમે આગળ વધારી અને વધુ દીકરી અમે મને કહેતા એટલા માટે આનંદ થાય છે કે અત્યાર સુધીમાં 113 દીકરીઓને અમે પરણાવી શક્યા છીએ, એમના આશીર્વાદ લઈ ચૂક્યા છીએ અને આ બધી જ દીકરીઓના આશીર્વાદ અમને ખોબલે ખોબલે મળ્યા છે ત્યારે મારા માટે શબ્દો તૂટે છે. હું ખૂબ આ રાજીપો પણ વ્યક્ત કરું છું કે સમાજે અમને ખૂબ પ્રેમ આપ્યો, ખૂબ લાગણી આપી, ખૂબ હૂંફ આપી અને પરિણામ સ્વરૂપ આજે અમારો ભવ્ય દિવ્ય અને અલૌકિક પ્રસંગ આજે અહીં પૂર્ણ થાય છે. હજી પૂર્ણ નથી પણ હમણાં અમારી વચ્ચે દીકરી વિદાય લેશે ત્યારે અમારા સૌ મિત્રોની આંખમાં હર્ષના આંસુ હશે અને હું તો ભગવાનને પ્રાર્થના કરી કે અમારી તમામ દીકરીઓ પોતાના જીવનની અંદર ખૂબ સુખી થાય, ઈશ્વરના આશીર્વાદ એમને મળે. ભલે એમના ઉપરથી પિતાની છત્રછાયા ગુમાવી દીધી હોય, કદાચ માતા પિતાની છત્રછાયા પણ ગુમાવી દીધી હોય, પણ હું વચન કહું છું, મારું વિધાન નથી, આ મારું વચન છે કે હું તમામ દીકરીઓનો મોટો ભાઈ બનીશ અને આજીવન મારાથી શક્ય હશે ત્યાં સુધી અને ભગવાને મને જ્યાં સુધી આયુષ્ય આપ્યું હશે ત્યાં સુધી હું આવી દીકરીઓની અવિરત સેવા કરીશ અને હું તમને આ સૌ ખાતરી પણ આપું છું. ધન્યવાદ. આજે 2018થી લઈ અને 2023 આજે વાલુડીના વિવાહનો આ પાંચમો પ્રસંગ, આમ તો આ વાલુડીના પ્રસંગ નથી પણ અમારા માટે તો આ ઉત્સવ છે અને 200થી વધારે કાર્યકર્તાઓ, કોર ટીમ, ટ્રસ્ટીઓ બધા આ ઉત્સવ તરીકે છેલ્લા 5 વર્ષથી આ ઉજવી રહ્યા છે. આ પ્રસંગ આજે વાલુડીના વિવાહ સૌરાષ્ટ્ર ગુજરાત નહીં પણ ભારત વર્ષમાં આજે એક બ્રાન્ડ બની ગઈ છે. એ બ્રાન્ડ બનવાની પાછળ આખી ટીમની જહેમત છે, નાનામાં નાનું માઇક્રો પ્લાનિંગ છે અને આજે 113થી વધારે દીકરીઓ ને અમે અહીંયા કન્યાદાન સમાજના અલગ અલગ શ્રેષ્ઠીઓ દ્વારા આપ્યું અને દરેક સમાજના અલગ અલગ શ્રેષ્ઠીઓ જેમને કન્યાદાન કર્યું છે એ બધી દીકરીઓનું એવું નહીં કે ખાલી આપણે એમને મેરેજ કરી દઈએ છીએ પણ એમની જીવનભરની નાની મોટી જે કંઈ જરૂરિયાતો છે સુખમાં દુઃખમાં એમની સાથે રહીએ છીએ. 250થી વધારે વસ્તુઓનો કરિયાવર એમને આપીએ છીએ. એમને આ વર્ષે અમારા પરિવાર આદ્રોજા પરિવાર તરફથી 1 તોલા સોનાનું સુવર્ણદાન પણ કરવામાં આવ્યું છે અને હર્ષ સાથે અમારો આખો પરિવાર છેલ્લા 5 વર્ષથી આ એક જે સમાજ માટે અને આ દીકરીઓ માટે જે નિરાધાર દીકરીઓ છે એના માટે થઈ અને લાગણી સાથે જોડાયેલો છે અને દરેક બધા જ સમાજના ઉમળકાભેર આજે 7,000 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે અને અહીંયા 5,000થી વધારે લોકો આજે ભોજન લેવાના છે અને દરેક સમાજ આજે ઉત્સાહથી આ લગ્નોત્સવમાં જોડાયો છે. મમતા હરિયાણી નામની આ દીકરી વીડી પારેખ અંધ મહિલા ગૃહમાં જ્યારે એ 9 વર્ષની હતી ત્યારથી વીડી પારેખ અંધ મહિલા ગૃહમાં તે રહેલી છે. 25 વર્ષથી એમના પરિવારનો એની સાથે કોઈ નાતો નથી. 25 વર્ષમાં 1,000 એમના ભાઈ એમને મળેલા છે પણ એમની સગાઈ થઈ અને અમને ખ્યાલ આવ્યો, મુકેશભાઈ દોશી, સુનિલભાઈ વોરા અને નલિનભાઈ ધન્ના મારા સહિતની ટીમને, એટલે અમે આ તકને ઝડપી લીધી અને એ દીકરીને જે સગાઈ થઈ ગઈ છે એને અમે જે સુરત એમને જાન જે દીકરો છે એ વાયોલિન વગાડે છે અને ખૂબ સારો છે દીકરો, એ બી પ્રજ્ઞાચક્ષુ દીકરો છે. અમને આ તક મળી, ભગવાને અમને આ મોકો આપ્યો, એ મોકો અમે ઝડપી લીધો અને એ દીકરીને અમે જે દીકરીએ સમાજમાં ક્યારેય કોઈ પ્રસંગમાં ભાગ નથી લીધો, એમને આ સમાજમાં કોઈ રંગને જોયા નથી, ક્યારેય એ આશ્રમની બહાર નીકળેલી નથી ત્યારે એ દીકરીને આજે રંગે ચંગે પરણાવવાનો અમને મોકો મળ્યો છે એટલે એના માટે આખો અમારો જે ટીમ છે એ ખૂબ જ કૃતજ્ઞ થઈ છે અને અમને ખૂબ જ આનંદ છે આ બાબતનો. મને આ લગ્નનું આયોજન કર્યું એમાંથી ખૂબ આનંદ થયો છે, આનંદ ભર્યું વાતાવરણ લાગે છે. મને તો આવી કલ્પના નહોતી કે મારા આવા ભવ્ય લગ્ન મેરેજ થશે. કેમેરામેન દર્શન વાડુલિયા સાથે મારુત્રી અભિષેક છે, રાજકોટ.